નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. નોટબંધીની વાહવાઈ લૂંટવા માટે મોદી સરકાર દ્વારા મોટી મોટી ડંફાસો મારવામાં આવી રહી છે, પરંતુ વર્લ્ડ બેંકના આંકડાઓ અનુસાર આ ડંફાસોની તમામ હવાઓ નીકળી જવા પામી છે. કારણ કે વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતના વિકાસ દરમાં 7.5% જેટલો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના વેપાર ઉદ્યોગો પડી ભાંગ્યા છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીની વિદેશ યાત્રા પાછળ અધધ 1500 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ 42 વિદેશ યાત્રામાં 84 દેશોની મુલાકાત લીધી છે. આમાં ભારતના આમ નાગરિકોનો શું ફાયદો? ઉત્તરાખંડના તેહરી જિલ્લાના ચંપા ગામથી 15 કિલોમીટર દૂર એક સરકારી બસ ઊંડી ખીણમાં ખાબકતા 14 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો અત્યંત ગંભીર રૂપે ઘાયલ થયા છે. ઉત્તરાખંડમાં ચાલુ મહિનાની અંદર આ બીજો સૌથી મોટો અકસ્માત છે. આવકવેરા વિભાગ દ્વારા લખનૌની એક કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 100 કિલો સોનું તથા 10 કરોડ જેવી માતબાર રકમ જપ્ત કરવામાં આવી હતી. કંપનીના માલિક ઉપર હવાલા કારોબાર તથા ટેક્સ ચોરીના આરોપો છે. ભાજપ તથા કોંગ્રેસ લોકસભામાં આજે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે બાખડશે. ભાજપને એનડીઓના ઘટક દળથી જુદું પાડવા માટે વિપક્ષો હવાતિયા મારી રહ્યા છે. આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ રૂપિયા 100 ની નવી નોટ ચલણમાં મૂકવામાં આવનાર છે. આ નવી નોટની પાછળની તરફ ગુજરાતની ઐતિહાસિક રાણકી વાવનો ફોટો છે. ગુજરાત માટે આ ગૌરવની વાત છે. છેલ્લા 2 વર્ષમાં 70 અબજ રૂપિયા ખર્ચાયા હોવા છતાં પણ ગંગા સુધી કાર્યની અંદર કોઈ જ પરિણામ મળ્યું નથી. ભારતના ગૌરવ સમાન આ નદીની જાળવણી પણ આપણે સરખી રીતે કરી શકતા નથી. જાહેરમાં લોકોનો અભિપ્રાય માંગવા માટે થઈ એનજીટીએ આદેશ કર્યા છે. પીએચડીમાં થીસિસ નકલ રોકવા માટે થઈને સરકાર તમામ યુનિવર્સિટીઓને એક નવો સોફ્ટવેર આપશે. આ સોફ્ટવેર દ્વારા જાણી શકાશે કે થીસિસ લખનારે કેટલી ઉઠાંતરી કરી છે. એશિયાડમાંથી ભારતની ફૂટબોલ ટીમ, ટ્રાયથ્લોન ટીમ તથા માર્શલ આર્ટ ટીમને પડતી મુકાતા ભારે વિવાદ થયો છે. આતંકીઓના એન્કાઉન્ટર પર બનનારી ફિલ્મ બાટલા હાઉસમાંથી સૈફ અલી ખાનને બહાર કરાયો છે અને તેની જગ્યાએ આ રોલ હવે જોન અબ્રાહમ નિભાવશે. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ ન્યૂઝ જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.